હેલો બાળકો, મજામાં? ભાઈ કેટલું લખ્યું? બોલતા જાઓ છો ને? હે, કે વાળા કક્કા સુધી આવડી ગયું? હવે આપણે કયો કક્કો લખીએ છીએ? કઈ વાળો? કયો? કઈ. કઈ એટલે કને બે માત્રા. કેટલા માત્રા આવે? આપણે એક માત્રા વાળું તો શું કહેવાય? કે. બરાબર. કઈ વાળો કક્કો આપણે નોટમાં પણ લખી દીધો હતો. બરાબર. તો આજે આપણે અભિનવ ભાષા લેખનની તમારી પાસે ચોપડી છે, એ ચોપડી કાઢવાની છે. અને એમાંથી પાના નંબર 69, 69 પાના નંબર હશે એ પાનું કાઢો, નોટમાં લખવાનું નથી. બરાબર ને? ચોપડી કાઢી પેન્સિલ ને બધું તૈયાર કરી દો. બરાબર. ત્યાં સુધીમાં આપણે કે વાળો કક્કો બોલી જઈશું. બરાબર ને? આગળનો કક્કો પણ આપણે વારે વારે યાદ કરવો પડશે, નહીતર પાછા કઈ વાળો લખશો તારે કે વાળો ભૂલશો. હે, તો આપણે કે વાળો કક્કો બોલી જઈએ. બરાબર ને? ચલો. કને એક માત્ર કે, કને એક માત્ર કે, કને બે, ખને બે માત્ર, ખને એક માત્ર ખે, ગને એક માત્ર ગે, ગને એક માત્ર ગે, ચને એક માત્ર ચે, છને એક માત્ર છે, જને એક માત્ર જે, જને એક માત્ર જે, ટને એક માત્ર ટે, ટને એક માત્ર ટે, ડને એક માત્ર ડે, ડને એક માત્ર ઢે, અણને એક માત્ર અણે, થને એક માત્ર થે, ધને એક માત્ર દે, ધને એક માત્ર દે, નને એક માત્ર ને, પને એક માત્ર પે, ફને એક માત્ર ફે, બને એક માત્ર બે, બને એક માત્ર બે, મને એક માત્ર મે, યને એક માત્ર એ, રને એક માત્ર રે, લને એક માત્ર લે, વને એક માત્ર વે, શને એક માત્ર શે, શને એક માત્ર શે, સને એક માત્ર શે, હને એક માત્ર હે, અણને એક માત્ર અણે. અને ક્ષત્રિય નો ક્ષ હોય તો ક્ષને ક્ષને એક માત્ર ક્ષે, અને જ્ઞને એક માત્ર જ્ઞે. બરાબર. પણ આપણે જ્યારે સીધું વાંચવાનું હોય, શબ્દો વાંચવાના હોય, કક્કો વાક્યો, બરાબર, ત્યારે આપણે શું વાંચીશું? આપણે એમ કહીશું કે તને એક માત્ર કે, તને કઈ નહીં ત, નને કઈ નહીં ન. હે, આપણે કેવી રીતે વાંચવાનું છે? કે ત ન. બરાબર ને? તો આપણે એને સીધું બોલવાનું હોય તો આપણે શું બોલીએ? કે ખે. બરાબર ને? એવી રીતે બધા જેને માસ્તર ના આવડતું હોય, હજી પણ મેં તમને કીધું છે કે ખાનાવાળી નોટમાં કાં તો પછી ડબલ લીટીની નોટ હોય તો એમાં પણ લીટીઓ દોરી દેજો, અને એક વખત લખી અને સામે એટલી વખત કે કે કે, ખે 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 એમ બોલતા જજો. બરાબર. તમે વારંવાર બોલશો ને તો જ વાંચતા તો આવડશે, નહીતર એમ મેમ એક એક વખત લખાવે તો મેમ પણ ચાર ચાર વખત લખાવે છે એટલે. તો બરાબર ને?
अंदर लखी लखी नोट बंद करी मुकी देसो, बीजा दिवसे पीरियड आवे वीडियो आवे त्यारे खोलसो तो पछी तकलीफ पड़शे भाई, बराबर ने? कारण के एक वक्त नोट बंद कर दीधी पछी एवुं नहीं કે આપણે જ્યારે પીરિયડ આવે ત્યારે જ ખોલવાની, એમનામ વારંવાર પણ તમારે વાંચતા જવાનું, કોઈ કાગળ પેપર કોઈ બોર્ડ હોય બહાર જતા હોય તો એ બધા અક્ષરો આપણે કે કઈ વાળા સુધી તો હવે તમને આવડી જાય, ફક્ત આપણે હવે કો બાકી રહ્યો છે, કો અને કઉ બરાબર, ત્યાં સુધીના તો બધા જ કક્કા થઈ ગયા બરાબર, કે આને આપણે કો બરાબર, પછી આપણે કાય, પછી કી, આ કી, કુ, કુ, કે અને હવે કઈ, બરાબર ને? એટલે આપણા આટલા બધા જ કક્કા ચાલી ગયા છે, તો તમારે હવે આ કક્કા તમારે વારંવાર યાદ કરતા રહેવાનું બરાબર ને? તો આજે આપણે બધાએ પાના નંબર 69 કાઢ્યો ભાઈ, ચલો તો એમાં તમે અત્યારે ના લખતા, કારણ કે તમારે તો એક વખત લખેલું છે જ ઓલરેડી, તમારે જોઈને જ નીચે લખવાનું છે બરાબર, તો પહેલા બધા અહીંયા ધ્યાન રાખશે, ચલો કને બે માત્રા કઈ, કને બે માત્ર કઈ, ખને બે માત્ર ખઈ, ખને બે માત્ર ખઈ, ગને બે માત્ર ગઈ, ગને બે માત્ર ગઈ, ગને બે માત્ર ગઈ, ગને બે માત્ર ગઈ, ચને બે માત્ર ચઈ, ચને બે માત્ર ચઈ, છને બે માત્ર છઈ, છને બે માત્ર છઈ, જને બે માત્ર જઈ, જને બે માત્ર જઈ, જને બે માત્ર જઈ, જને બે માત્ર જઈ, તને બે માત્ર તઈ, તને બે માત્ર તઈ, થને બે માત્ર થઈ, થને બે માત્ર થઈ, દને બે માત્ર દઈ, દને બે માત્ર દઈ, ધને બે માત્ર દઈ, ધને બે માત્ર દઈ, અણને બે માત્ર અણઈ, અણને બે માત્ર અણઈ, તને બે માત્ર તઈ, તને બે માત્ર તઈ, થને બે માત્ર થઈ, થને બે માત્ર થઈ, દને બે માત્ર દઈ, દને બે માત્ર દઈ, ધને બે માત્ર દઈ, ધને બે માત્ર દઈ, નને બે માત્ર નઈ, નને બે માત્ર નઈ, પને બે માત્ર પઈ, પને બે માત્ર પઈ, ફને બે માત્ર ફઈ, ફને બે માત્ર ફઈ, બને બે માત્ર બઈ, બને બે માત્ર બઈ, બને બે માત્ર બઈ, ભને બે માત્ર બઈ, મને બે માત્ર મઈ, યને બે માત્ર યઈ, યને બે માત્ર યઈ, રને બે માત્ર રઈ, રને બે માત્ર રઈ, લને બે માત્ર
त्रलय वने बे मात्रा वै वने बे मात्र वै शने बे मात्र शै शने बे मात्र सै शने बे मात्र सै हने बे मात्र है अळने बे मात्र अळे। बराबर तमारी स्वापोती मां भाषा लेखनी चोपड़ी मां आ रीते कक्को लखेलो छे। तमारे જોઈને એની નીચેની જે નાની લીટી છે એમાં લખવાનું છે। એની નીચે જે આ લીટી હશે એ મોટી હશે, બરાબર। એની પછીની નાની લીટી છે એમાં અહીંથી જોઈને અહીંયા લખવાનું છે, બરાબર। તો ચલો આપણે અહીંથી જોઈને અહીંયા લખીશું। खने बे मात्र कई खने बे मात्र खई गने बे मात्र गई गने बे मात्र गई। बद्दाज मात्र एक सरखा एकनी ऊपर एक एक कई आटले अने एक आटले एम बे दूर एवा हसे तो खोटू पड़से। तमारे एक नी ऊपर भले आम माना आवड़े तो आम सादा ज करवाना तोय वांधो नहीं, बराबर। पर व्यवस्थित एक नी ऊपर एक जो जे अक्षर होय एनी ऊपर ज पई तमारो क अहींया लख्यो होय अने तमे मात्र अहींया करो तो ए नहीं चाले, बराबर। तमारे एनी ऊपर ज मूळाक्षर होय एनी ऊपर ज मात्र थवो जोईए। छने बे मात्र चई छने बे मात्र छई जने बे मात्र जई जने बे मात्र जई तने बे मात्र कई ठने बे मात्र थई डने बे दने बे मात्र दई अणने बे मात्र अणई तने बे मात्र तई छने बे मात्र थई दने बे मात्र दई गने बे मात्र दई नने बे मात्र नई पने बे मात्र पई फने बे मात्र फई बने बे मात्र बई बने बे मात्र बई मने बे मात्र मई यने बे मात्र यई रने बे मात्र रई लने बे मात्र लई वने बे मात्र वई शने बे मात्र सई शने बे मात्र सई शने बे मात्र सई हने बे मात्र हई અળને બે માત્ર અળે। બરાબર બધી જ લીટીમાં ક્યાંય તમને હવે ખાનું ખાલી દેખાય છે ના, બરાબર। અહીંથી જોઈને આપણે નીચે દરેક લીટીની નીચે તમને ચોક રંગીને જો આપેલો છે એટલે ખ્યાલ આવી જશે, બરાબર। એટલે તમારે જે પહેલું છે જોઈને લખવાનું ત્યાં આવી રીતે જોઈને લખી દેવાનું છે, બરાબર। પછી તમને નીચે નીચે આપેલા છે ખાલી ક ક
कई एवी रीते लखेलो हसे आखो पखो तमारी जाते लखवानो छे बराबर। ए तमारी ऊपर लखेलो जो आय पखो એટલે એ પ્રમાણે તમારે લખવાનું છે। આ ઉપરનો કપો છે, હવે નીચે બે વખત કપો આપે છે એમાં ફક્ત આ રીતે લખેલું હશે ખાલી કઈ બરાબર। આખો કપો તમારી જાતે જ લખવાનો બરાબર। તો હવે આપણે અહીંયા કને બે માત્ર કઈ બોલતા હતા પણ આપણે હવે પણ શબ્દોને વાંચવું પડશે ત્યારે આપણે કેવી રીતે વાંચીશું એ અહીંયા આપણે એ રીતે બોલીશું બરાબર। ચલો કઈ કઈ ખઈ ખઈ ગઈ 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 ચઈ ચઈ અને આ માત્ર છે એ આ લીટીને અડવા જોઈએ નહીં, નહીતર શું થઈ જાય છે તમે આ ચ કર્યો એમાં માત્ર અહીંયા અડાડી દીધો તો શું દેખાય અને આ પાછો અહીંયા તમે ત્યાં નીચે સુધી જ કરતા હો તો દીર્ઘઈ એવું થઈ ગયું કહેવાય બરાબર। એટલે આજે આ રીતે અડવું જોઈએ નહીં। છઈ જઈ જઈ ત્યાં પછી તમારે લીટી નથી છોડવાની બરાબર। ઉપર તો શું હતું નીચે જોઈને લખવાનું હતું, તમારી નીચે તો ચાર લીટી એક કક્કાની ને બીજી ચાર લીટી એ રીતે જ આપેલી હોય છે એટલે આપણે અહીંયા લીટી નહીં છોડીએ। તો ટઈ થઈ ડઈ 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 અણઈ તઈ થઈ ડઈ। તમને આ કપો જુદો પડે એટલા માટે સળંગ્યા થઈ જાય ને ભાઈ બધું। દહી નહીં પૈ ફઈ બઈ ભઈ મઈ યઈ રઈ લઈ વઈ સઈ 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 હઈ અડે બરાબર। જે તમારો એક પહેલો પક્કો છે એ આ તમારે આ રીતે જુદો મે કલર રાખ્યો છે એટલે તમે જોઈને લખી શકો બરાબર। હવે હજી એક નીચે પક્કો છે ત્યાં પણ તમારે આ રીતે જ ખાલી લખીને મૂકેલું છે કે કઈ બરાબર। તે હજી ત્રણ વખત તમારે એક પાનામાં લખવાનું છે આ એક બે અને ત્રણ બરાબર। ચલો કઈ ખઈ ગઈ ગઈ ચઈ
छई जई जई टई ठई डई ढई अढ़ई तई थई दई दई नई पई फई बई भई मई यई रई लई वई सई 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 हई अने अढ़ई बराबर। तमारो नीचेनो बीजो कक्को आ चालीथी अने आ चार अने बधाए व्यवस्थित जे बे लीटी आपी होय एमा ऊपर नीचे अड़ाड़ीने अने एना मात्र छे ए बधा ज ऊपरनी लीटीमां बराबर। તમે એમાં ને એમાં કરવા જશો તો અક્ષર કેવા આવશે ખબર છે, આ નાનો ફરશો અને આમાં આમાં આવું થાય બરાબર, કારણ કે અહીંયા એ આવે નહીં એટલે તમારે બધું જ ભેગું થઈ જાય, એટલે આપણે માત્ર છે એ એના ઉપર કરવાના બરાબર। અને ભાઈ બધા જ વર્કશીટ પોતાની જાતે જ લખવાની, છોકરાઓએ પોતાની જાતે જ વર્કશીટ લખવાની છે, કોઈના વાલી જોડે લખાવવાની નથી, કારણ કે તમારા અક્ષરે તમારે જ લખવાની છે તો જ તમને આવડશે, તમે બોલશો ને લખશો પછી ફટાફટ મમ્મી કે પપ્પા કે કોઈ ભાઈ હોય એ લખી દે તો તમે શું શીખશો બરાબર ને। એટલે એવું નથી કે બધા જ લખે છે, એવું બધા પોતાની જાતે ઘણી વર્કશીટ હોય છે, પણ ઘણી કોઈ કોઈ વર્કશીટ એવી હોય છે કે જે વાલીએ લખી દીધેલી હોય બરાબર, તો કોઈ પણ વાલીએ વર્કશીટ લખવી નહીં, તમે બાળક પાસે બેસો અડધો કલાક કલાક બાળક પાસે બેસી એની પાસે જ સારા અક્ષરે લખાવવાનું રાખો, તો એ એની જાતે લખતોય થશે અને એને વાંચનની પણ ખ્યાલ આવશે બરાબર। એટલે બધાએ સારા અક્ષરે લખવાનું છે। ચલો આપણે એક વખત એક સાથે બોલી દેશો, આપણે ત્રણ ચાર વખત તો કપ્પો બોલ્યા જ બરાબર ને। ચલો કઈ કઈ ખઈ ખઈ ગઈ 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 ચઈ ચઈ છઈ છઈ જઈ 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 તઈ તઈ થઈ થઈ દઈ 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 અણઈ અણઈ તઈ તઈ થઈ થઈ દઈ 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 નઈ નઈ પઈ પઈ ફઈ ફઈ બઈ બઈ ભઈ ભઈ મઈ મઈ યઈ યઈ રઈ રઈ લઈ લઈ વઈ વઈ શઈ 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 શઈ
हई हई अड़ई अड़ई बराबर बधाज पक्को बोलता जजो अने लखजो एमने लखी ना नाखता केम के छे ने कारण के मने खबर छे जो तमे फटाफट जोई जोई लखी देसो बोलसो ने तो तमने एम ने खबर पड़े के मैं कई लख्यो कर रही लख्यो बराबर पण ज्यारे तमे कई लखो छो त्यारे कई खई एम बोलता जाओ अने लखता जाओ बे मात्रानो पण ख्याल राखो कारण के ज्यारे आपणे कई क्यारे बोलाय के ने ज्यारे बे मात्र होय त्यारे के क्यारे बोलाय एक मात्र होय त्यारे એટલે એ પણ તમે ધ્યાન રાખતા જજો હ્રસ્વ કોને કહેવાય તો સાકળા જેવું હોય એને દીર્ઘવ કોને કહેવાય તો આમ ટ્રાન્સલેટી કરીએ ને ખ્યાલ છે બધા એટલે એ બધી જ માત્રાઓનો ખ્યાલ રાખવાનો છે સાથે સાથે બરાબર ને તો બધા જ નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી દેજો બરાબર નોટમાં બંધું નહીં કરવાનું રબડથી શાંતિ થી લખવાનું કારણ કે વારે વાર ભૂસવું ના પડે વર્કશીટમાં ભાઈ ગણાય કેટલું લખે છે પછી ભૂસે છે ત્યારે નીચેનું લખાણ સરખું લૂછાતું નથી હોતું અને તમે ફરી લખો ત્યારે નીચેનું પણ દેખાતું હોય અને એ દેખાતું હોય તો કેટલું ગંદું થાય ભાઈ એટલે આપણે એવું નહીં કરવાનું શાંતિથી બહુ ભૂસવાની જરૂર ના પડે એ રીતે અને ભલે જરૂર પડી તો એને શાંતિથી બધું ના દેખાય એવું સરસ લૂછી નાખો બરાબર આપણે નોટમાં ચોપડીમાં અને વર્કશીટમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે આપણે ગંદા રહીએ છીએ ભાઈ હે આપણે મો હાર પગ તમે ગંદુ રાખો છો ના તો આપણા ચોપડા પણ આપણે નોટો ચોપડીઓ એ પણ આપણે ચોખ્ખી રાખવાની ગંદુ કોઈને ગમે ના ગમે ને તો પછી આપણા કપડા એ ચોખ્ખા આપણા આપણે ચોખ્ખા તો આપણી વસ્તુઓ એ ચોખ્ખી બરાબર ને તો ચલો હરિ ઓમ.